અત્યારે લોકડાઉન છે અને લોકડાઉન દરમિયાન બધું જ બંધ છે, ત્યારે લોકો હવે લોકડાઉનને લઈ અકળાઈ ઉઠ્યા છે. ઘણા એવા લોકો હોય છે કે જે લોકો પાસે હાથ લંબાવી શકતા નથી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અત્યારે તેમની પાસે કામ પણ નથી, ત્યારે હવે લોકડાઉનને લઈ ગુનાહિત પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે. ડીસાના પોયડમાં આજે ચોરીની ઘટના સામે આવી છે અને આ ચોરીની ઘટના એક કરિયાણાની દુકાનમાં થઈ છે. આ ચોરીની ઘટના એવા સમયે બની છે કે જ્યારે દેશમાં લોકડાઉન છે, ત્યારે આ ઘટના ઘણું બધું કહી જાય છે. કારણ કે તસ્કરોએ અહીં આવીને પહેલાં કરિયાણાની દુકાનને નિશાન બનાવી અને ત્યારબાદ તસ્કરોની નજર અન્ય એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પર પડતાં બાજુની દુકાનમાંથી તસ્કરોએ સીસીટીવી કેમેરા, એલઈડી અને ડીવીઆર ઉઠાવી ગયા છે. તસ્કરોએ જે કરિયાણાની દુકાનમાં ચોરી કરી તે માત્ર જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ચોરી હોવાનું દુકાનદાર જણાવી રહ્યા છે. દુકાનદારના જણાવ્યા અનુસાર તસ્કરોએ આ દુકાનમાંથી 50-60 હજારના માલ સામાનની ચોરી કરી છે. આ ભોયણ ગામની અંદર દુકાન આનંદ કરિયાણા સ્ટોરની અંદર ચોરી થઈ છે અને માલ સામાન લઈ ગયા કરિયાણાનો 50-60 હજારનો, અને આ લોકડાઉનના હિસાબથી ઘણી ચોરીઓ થાય છે એટલે બીજો અંદરથી બધો સામાન હોય કરિયાણાનો, ચા, ખોટ, ગોળ, અને બાજુમાં એક અમારી દુકાન છે બીજી આઈ કૃપા એજન્સી, એમાંથી લેપટોપ ને કેમેરા, સીસી કેમેરા ને બધું, ડીઆર ને બધું ઉપાડી ગયા છે. એક તો લોકડાઉન અને બીજું કરિયાણાની દુકાનમાં ચોરી, ત્યારે આ ઘટનાનો સહયોગ ઘણા ઇશારા કરી રહ્યો છે, જેમાં તસ્કરને કરિયાણાને સામાનની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે એટલા માટે તેને દુકાનની નિશાન બનાવી દુકાનમાંથી માત્ર કરિયાણાની ચીજ વસ્તુઓની ચોરી કરી ગયા છે. ત્યારે લોકડાઉનને લઈ હવે તેની નકારાત્મક અસરો સામે આવી રહી છે, જેમાં આગામી સમયમાં તે ખતરાની ઘંટી સમાન છે. લોકડાઉનનો આજે 25મો દિવસ છે અને આ લોકડાઉનના 25મા દિવસે હવે કેટલીક નકારાત્મક અસરો જોવા મળી રહી છે. છેલ્લા 25 દિવસથી ધંધા રોજગાર બંધ હોવાના કારણે લોકડાઉનમાં પુરાઈ રહેલા લોકોનો કરિયાણાનો પુરવઠો ખતમ થઈ જતાં હવે કેટલાક લોકો કરિયાણાની દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભોયણ ગામમાં જ આવેલી એક દુકાનને આવા તસ્કરોએ નિશાન બનાવી કરિયાણાનો 40-50 હજારનો માલ સામાન ચોરી કરી ગયા છે. આ ઉપરાંત વાત કરીએ તો તસ્કરો એટલા સાતીર હતા કે અહીંથી ચોરી કર્યા બાદ બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાની પર તેમની નજર પડતા તે દુકાનને પણ ખોલી સીસીટીવી કેમેરા સહિત લેપટોપ, એલસીડી અને ડીવીઆર પણ ચોરી ગયા છે. અત્યારે તો આ ઘટનાની દુકાન માલિકે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ લોકડાઉનમાં હવે સરકારે થોડી ઘણી છૂટછાટ આપવી જોઈએ કે જેનાથી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.